નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જેડબલ એ નીટના કોણી વેગમાનના આપણે એમસીક્યુનો અભ્યાસ કરીશું તો પહેલું છે એક કણનું કોણી વેગમાન આમાંથી કયું પદ દર્શાવે છે તો આપણે કણના કોણી વેગમાનનું સૂત્ર શું છે મિત્રો આપણી પાસે છેલ્લે આપણી પાસે સૂત્ર છે આર ક્રોસ પી સ્થાન સદિશ

વેગમાન દર્શાવે છે નેક્સ્ટ બીજો એમસીક્યુ છે વર્તુળાકાર ગતિ કરતા કણનો તેની અક્ષને અનુલક્ષીને કોણી વેગમાન એલ આપેલું છે આ કણની કોણી આવૃત્તિ બમણી કરવામાં આવે એટલે ઓમેગા બમણું કરવામાં આવે ચાક ગતિ ઉર્જા અડધી કરવામાં આવે તો કોણી વેગમાન શું થાય આપણે ચાક ગતિ ઉર્જા વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર આમાં કોણી વેગમાન એડ કરીએ છીએ તો અહીંયા જો મિત્રો ટુ અચલ લઈ લે તો એલ ચાલ છે કે બાય ઓમેગા ઓકે તો એલ ટુ બાય એલ વન ટુ કે ટુ બાય અને અહીંયા વ્યસ્ત છે એટલે ઓમેગા વન બાય ઓમેગા ટુ થાય આ વ્યસ્ત સંબંધ છે ને એટલે ઓમેગા વન બાય ઓમેગા ટુ થાય શરૂઆતનું કોણી વેગમાન એલ છે ચાર ગતિ ઉર્જા મિત્રો શું કરવામાં આવે અડધી કરવામાં આવે એટલે આ શું થાય કે ટુ ઇઝ ઇક્વલ ટુ કે બાય ટુ થાય અને કોણી વેગમાન શું કરવામાં આવે છે મિત્રો કોણી આવૃત્તિ બમણી કરવામાં આવે એટલે આ છે ને ટુ ઓમેગા વન થાય ઓમેગા ટુ તો આ કેન્સલ થશે મિત્રો આ કેન્સલ થશે ઉપર જાય તો ઓકે મિત્રો શું આવશે આવશે એ ત્રીજું છે બે મીટર ત્રીજા વર્તુળ ઉપર બે કિલોગ્રામ નો એક પદાર્થ નિયમિત વર્તુળ આકાર ગતિ કરે છે તેના પર લાગતું કેન્દ્ર ગમી બળ સો ન્યુટન હોય તો કોની વેગમાન કેટલું केन्द्रकमी बल का सूत्र क्या है एम एन स्क्वायर बाय आर और वी बराबर आर ओमेगा मुके आर ओमेगा स्क्वायर आर स्क्वायर ओमेगा स्क्वायर था ओके ऊपर नीचे हम एम एम बड़े गुणो छु तो यहां एम स्क्वायर થશે यहां एम आर થશે और नीचे आगे हम क्या करू खबर छे आर स्क्वायर बड़े गुणो छु जो आर स्क्वायर ऊपर ले

હવે આપણે કોની વેગમાં શોધવાનું છે તો એલ સ્કવેર ઇજ ઇક્વલ ટુ એફ કેટલા મિત્રો કેટલું આપેલું છે બે કિલોગ્રામ ત્રીજા છે બે બેનો નો ઘન કેટલો થશે આઠ તો આઠ દુ સોળ સોળસો આવશે સોળસો નું વર્ગ એટલે કેટલા આવશે મિત્રો ચાલીસ ઇન્ટુ સેકન્ડ એટલે આન્સર આવશે ડી એટલે આમાં આપણે છે ને કોને વેગમાન એડ કર્યું કેન્દ્રગામી બળ અંદર એટલે એક વાર શું કર્યું મિત્રો ઉપર નીચે અહીંયા આર વડે ગોળ્યું છે બરાબર છે એમ એમ વડે ગોળ્યું છે પછી પછી આર સ્ક્વેર વડે ગુણેલું છે ઓકે ઉડાડી નહીં દેતા હાર આ જોજો ત્યાર પછી થ્રી આઈ પ્લસ ફોર જે મીટર સ્થાન સદી ધરાવતા કોઈ કણનું રેખી વેગમાન ટુ જે કેરેટ આપેલું હોય તો કણના કોણી વેગમાનનું મૂલ્ય કેટલું ચાલો કોણી વેગમાન એટલે શું થાય

તેનું કોણ વેગમાન આપેલું છે તો ક્ષેત્રીય વેગ શોધો તો આપણી પાસે મિત્રો ક્ષેત્રીય વેગનું સૂત્ર શું છે ખબર છે ડીએ બાય ડીટી એકમ સમયમાં ક્ષેત્રફળમાં થતો ફેરફાર એલ બાય ટુ એમ આ સૂત્ર છે આ કોણ વેગમાન કેટલા છે ચાર ગુણા દસ ની સાત ઘાત ટુ અને દળ કેટલું છે પાંચસો અને નીચે હજાર થાય કે ના થાય હજાર થાય એટલે દસ ની ત્રણ ઘાત ઉપર જાય તો ચાર ગુણા દસ ની ચાર ઘાત મીટર સ્ક્વેર પ્રતિ

રોટેશન રોટેશન પર મિનિટ મિનિટ તો તો એટલે 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 રેડિયન રેડિયન કેટલા આવશે મિત્રો સેકન્ડ પાંચ સેકન્ડમાં તેના કોણી વેગમાં વેગમાનમાં વીસ ટકાનો વધારો કરવો છે તો પેલા આપણે કોણી વેગમાન શોધવું પડે પછી એમાં શું કરવું પડે વીસ ટકાનો વધારો કરવો પડે તો આ માટે ટોર્ક કેટલું એટલે પોઈન્ટ ચાર એટલે એક ના છેદ માં કેટલા થશે ચાર ના છેદ માં બરાબર ચાર ના છેદ માં દસ નો વર્ગ કરવો હોય ના છેદમાં દસ ચાર ના છેદમાં દસ

હવે એને ડીટી વડે ભાગાકાર કરી ડીટી કેટલા છે સમય પાંચ સેકન્ડ બરાબર છે છેદમાં કેટલા આવશે મિત્રો આવશે છેદમાં ઉપર નીચે વડે ગુણાકાર કરો તો ઉપર કેટલા આવે ચાર વડે ગુણાકાર કરો એક પોઈન્ટ છ નીચે સો આવી જશે પાય બરાબર છે તો આ પોઈન્ટ ખસેડી નાખો તો જીરો પોઈન્ટ જીરો સોળ પાય ઓકે એટલે આપણો આન્સર આવશે ડી એટલે પહેલા આપણે કોણી વેગમાન ટૂંકમાં શોધવાનું છે પછી વીસ ટકાનો વધારો કરવાનો છે આ મિત્રો જોજો નેક્સ્ટ સાતમું છે જો પૈડા પર લાગતું કોણી વેગમાન ત્રણ સેકન્ડમાં ટુએલ થી ફાઈ થાય તો ટોર્ક કે કેટલું તો અહીંયા પણ મિત્રો શું આવશે ડીએલ શોધી નાખીએ ફાઈ માઇનસ ટુ એટલે કે થ્રી એલ ડીએલ બાય ડીટી થ્રી છેદમાં ડીટી ડીટી એટલે ત્રણ આવશે બરાબર ત્રણ ત્રણ ઉડી જાય એટલે કેટલા આવે એલ અને આ છે ટોર્ક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એલ એટલે આન્સર આવશે એ નેક્સ્ટ મિત્રો આઠમો છે દસ કિલોગ્રામ દળ અને પોઈન્ટ ચાર મીટર ત્રિજ્યાની એક રીંગ તેની અક્ષને અનુલક્ષીને એકવીસો રોટેશન પર મિનિટની ઝડપથી ચાક ગતિ કરે છે તો કોણે વેગમાન કેટલું અહીંયા મિત્રો થોડીક પુલ છે પોઈન્ટ ચારને બદલે પોઈન્ટ બે આવશે બરાબર છે

સાત એકવીસ એટલે સિત્તેર પાય આવશે ઓકે અને આનું જે રૂપ આપવું હોય તો આપણે આપી દઈએ છીએ બાવીસ ના છેદમાં સાત એટલે દસ તો કેટલા આવશે મિત્રો આ બસો ને વીસ બરાબર હવે દળ દળ કેટલું છે મિત્રો દસ ત્રીજા પોઈન્ટ બે એટલે એકના છેદ માં પાંચ થાય પોઈન્ટ બે એટલે વન બાય ફાઈવ વન બાય નો સ્કવેર એટલે એકના છેદમાં પચીસ

અને આવર્તકાળ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા સાત ઘાત હોય તો સૂર્યની આસપાસ એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની આઠ ઘાત કિલોમીટરના અંતરે ભ્રમણ કરે છે તો પૃથ્વીનું સૂર્યની ફરતે કોણે વેગમાન કેટલું સૂર્ય છે મિત્રો પૃથ્વી ભ્રમણ કરે છે બરાબર છે આવી રીતે તો કોણે વેગમાન કેટલું આવશે તો કોણે વેગમાન શું આવે આર ક્રોસ એમ વી હસ્તાંશ વિશ્વ

છ ગુના દસ ની ચોવીસ ઘાત નો વર્ગ પાંચ વર્ગ કેટલા આવશે પેલા તો અગિયાર ઘાત થઈ જશે દસ ની બાવીસ ઘાત ટુ આ લઈ ત્રણ પોઈન્ટ ચૌદ અને આવડત આવડત આપેલો છે ત્રણ પોઈન્ટ ચૌદ દસ ની સાત ઘાત પોઈન્ટ ચૌદ કેન્સલ કરી દઈએ કરો સાદુ રૂપ આપી દઈએ ચોવીસ ના બાવીસ કેટલા થશે છેતાલીસ આ સાત ઉપર જશે છેતાલીસ માં સાત જાય એટલે દસ ની ઓગણ બરાબર છે એટલે આ કેટલા આવશે સત્યાવીસ બાર ગીણા બે પોઈન્ટ પચીસ એટલે સત્યાવીસ ગુણા દસ ની

તેની ગતિ ઊર્જામાં કેટલો વધારો થાય છે તો ગતિ ઊર્જાને કોણી વેગમાન વચ્ચે સંબંધ શું છે મિત્રો વનાફ આઈ ઓમેગા સ્ક્વેર વનાફ આઈ ઓમેગા ઇન ટુ ઓમેગા વનાફ એલ ઓમેગા આખે બરાબર છે હવે આપણે કે અને એલ વચ્ચે સંબંધ શું છે મિત્રો સમ સંબંધ છે બરાબર

એક પોઈન્ટ એક એલ છેદમાં એલ અને વર્ગ કરો એક પોઈન્ટ એકવીસ થાય ટકામાં ફેરવીએ તો મિત્રો શું આવે ગુણ્યા સો ટકા એટલે એકવીસ ટકા આવશે ઓકે અથાર્થ આપડે જવાબ આવશે સી ત્યાર પછી પૃથ્વીની પોતાની ધરીને અનુલક્ષીને ચાક ગતિ માટે કોણી વેગમાન શોધો દળ અને ત્રીજ આપેલી છે તો ધરી માટે આવશે આ ઓમેગા પૃથ્વીને આપણે નક્કર ગોળો વિચારો તો ગોળાની જડતની ચાક માત્રા શું થાય 2/5mr2 ઓમેગા એટલે 2π/t ઓકે એટલે આ શું આવશે 4/5 દળ દળ કેટલું આપેલું છે 6 10 ની 24 ઘાત ત્રીજા ચોસઠસો કિલોમીટર ચોસઠ ગુણ્યા દસ ની પાંચ ઘાત આવશે અહીંયા ચોસઠ વર્ગ કરવાનો છે ટુ થઈ ગયા કિંમત લઈ લે ત્રણ પોઈન્ટ ચૌદ અને આવર્તકાળ હવે ધરી પર જે પૃથ્વી છે કેટલું ભ્રમણ કરે કે ચોવીસ કલાક મેઘ ભ્રમણ પૂર્ણ કરે એટલે આવર્તકાળ ચોવીસ કલાક કલાક ને કન્વર્ટ કરો તો છત્રીસો થશે તો જુઓ છ ચોક ચોવીસ લઈ લઈએ છીએ ભાગ ચલાવીએ છીએ ચોવીસ અને આ દસ એટલે કેટલા થાય ચોત્રીસ ચોત્રીસ ને બે ઉપર જશે એટલે કેટલા થશે ચોત્રીસ અને બે છત્રીસ બરાબર ચોત્રીસ માંથી બે બાદ થશે

એક્સ અક્ષ ને સમાંતર બિંદુ થી દૂર તરફ અચળ ઝડપ થી ગતિ કરે છે તો ઉગમ બિંદુ સાપેક્ષ કણ નું કોણ વેગમાન કેટલું હવે આ એક્સ અક્ષ છે આવા અક્ષ કોઈ કણ આમ આમ ગતિ કરે છે તો ઉગમ થી આ અંતર તો બદલાવવાનું જ નથી તો ઉગમ બિંદુ સાપેક્ષ મિત્રો કોણ વેગમાન શું રહે અચળ રહે છે એટલે આન્સર આવશે બી ત્યાર પછી તમે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બસો ગ્રામ દળ ધરાવતો એક કણ એક્સ વાય સંત સમાંતર આમ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરે છે તો અનુલક્ષીને કણની કોઈ ટી સમય કોણી વેગમાનનું નું મૂલ્ય કેટલું તો કોણી વેગમાન માટે શું આવશે મિત્રો બરાબર આર ક્રોસ એમવી બરાબર છે સદીશ પણ આર એમવી સાઈન નાઇન્ટી થશે કારણ કે આ આર લઈશું એક આવશે આ બે નો ગુણાકાર થઈ જશે મિત્રો છ થઈ જશે પંદર છ નેવું બરાબર દસ થી માઇનસ બે કાત તો કેટલા આવશે મિત્રો નેવું ગુણા દસ બે ઘાત

તો તેમના કોણી વેગમાંનો ગુણોત્તર શોધો થેલ બરાબર હાય ઓમેગા ચાક ગતિ ઊર્જા સમાન હોય તો પેલા ચાક ગતિ ઊર્જા લઈ લઈએ કેવન બરાબર કે ટુ વનાફ આઇવર ઓમેગા વન સ્વેર ઇઝ ઇક્વલ ટુ વન આફ આઈ ટુ ઓમેગા ટુ સ્વેર ઉડી જશે બરાબર હવે આપણને જરૂર પડશે કોણી વેગમાનનો ગુણોત્તર એલ ટુ છેદમાં એલ વન એટલે આઈ ટુ બાય આઈ વન ઓમેગા ટુ બાય

અહીંયા એક ના છેદમાં નવ આવશે બે કિલોગ્રામ નો દળનો એક કણ બે મીટર પ્રતિ સેકન્ડ જેટલી અચળ ઝડપથી વા સમાંતર ગતિ કરે છે આમાં થોડીક પુલ છે આ કિલોગ્રામ આવશે અને ત્રણ મીટર અંતર આવશે બે મીટર પછી ગતિ કરે છે તો ટોર્ક કેટલું ટોર્ક કેટલું આવે મિત્રો આર ક્રોસ કોની વેગમાન અને ટોર્ક કેટલું તો પેલા કોની આપણે શોધી નાખીએ છીએ

અને એફ બંને વચ્ચે શું છે મિત્રો નાઇન્ટી નો કોડ છે બરાબર એટલે ટોર્ક શું આવશે અહિયાં એફ આવું ગમ બિંદુ થી આમ મિત્રો જોઈએ તો ઠીટા જીરો થાય એટલે આર એફ સાઈન જીરો એટલે શું થાય મિત્રો ટોર્ક જીરો આવશે ચોવીસ અને જીરો આપણો આન્સર શું આવશે બી આવશે ત્યાર પછી મિત્રો પંદરમો જોઈએ છે એમ દળવાળા પદાર્થને ને પિસ્તાલીસ અંશના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે જ્યારે આ પદાર્થ મહત્તમ ઊંચાઈએ હોય ત્યારે પ્રક્ષિપ્ત બિંદુની સાપેક્ષ કોણી વેગવાન કેટલું એટલે આ છે મિત્રો મહત્તમ ઊંચાઈ એટલે આયા જ આ પિસ્તાલીસ નો કોણ બરાબર આ વી મહત્તમ ઊંચાઈ માટે આપણી પાસે સૂત્ર શું છે એચ બરાબર વી જીરો સ્ક્વેર છેદમાં ફોર પ્રક્ષિપ્ત પદાર્થ માટે એટલે વી જીરો ને આપણે કરતા બનાવીએ તો વી જીરો શું રહે स्क्वायर रूट में फोर जी एच रे हम हाँ समक्षित दिशा नो वेग लीए समित वेग तो शू रहे वी जीरो कोस पिस्तालीस कोस पिस्तालीस एट वन अपन रूट टू वेग मन के मित्रों एम वी एम वी जीरो स्क्वायर रूट टू वेगमान

અઢારમું મિત્રો નિયમિત વર્તુળાકાર તપ્પી પર અચળ ટોર્ક લાગતા તેનો કોણી વેગમાન 4 સેકન્ડમાં આ a0 થી 4a0 થાય તો ટોર્ક કેટલું ટોર્ક બરાબર dl dt વેગમાનનો ફેરફાર શું છે મિત્રો 4a0 a0 છેદમાં સમયગાળો ગાળો 4 છે તો 3a0 છેદમાં 4 એટલે આન્સર શું આવશે a આવશે ઓકે મિત્રો તો મિત્રો આ હતા આપણે કોણી વિજ્ઞાન એમસીક્યુ બરાબર છે આગળ વધારે કોણી વિગમાન ના એમસીક્યુ માટે આપણો જેડબલ એ સ્પેશિયલ વિભાગ છે એની અંદર પણ જોતા રહો થેન્ક યુ મિત્રો